છો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણે ધોરણ 7 ગુજરાતીમાં ગઈ વખતે જેમ પૂરક વાચનમાં કાવ્ય એક જોયું હતું ગોવિંદના ગુણગાશું, એના પછીનો પૂરક વાચનમાં તમારે પાઠ 2 છે. પાઠ 2 નું શીર્ષક છે ફાટેલી નોટ. આગળ આપણે હાસ્યકથા એક જોઈ ગયા, એવી જ આ બીજી હાસ્યકથા લેખક જગદીશ ત્રિવેદી દ્વારા રચવામાં આવેલી છે. કે એક આપણે જે ચલણી નાણું છે એ ચલણી નાણામાં અત્યારે પણ તમે જુઓ છો કે કોઈની પાસેથી છૂટા પૈસા લો અથવા તો કોઈક વસ્તુ ખરીદો અને તમને છૂટા પૈસા આપવામાં આવે તો એમાં એક ફાટેલી નોટ હોય. બધી જ નોટો આપણે ચલાવી લઈએ પરંતુ એક ફાટેલી નોટને ચલાવતા નાખે દમ આવે છે. તારા જે લેખક છે જગદીશ ત્રિવેદી, એમની પાસે પણ આવી એ ચલણી નાણાની ફાટેલી નોટ આવી જાય છે અને એ ચલાવવા માટે લેખક કેવા કેવા પ્રયત્ન કરે છે અને એ પ્રયત્નમાંથી જે રમૂજ ઉત્પન્ન થાય છે એ આપણને હાસ્ય નિષ્પન્ન કરવામાં મદદરૂપ થાય છે. તેથી આ જે પાઠ છે પાઠને હાસ્ય કથા કહેવામાં આવ્યું છે. બરાબર છે, પૂરક વાચન પાઠ 2 ફાટેલી નોટ જગદીશ ત્રિવેદીનો પરિચય મેળવીએ. તો જગદીશ લાલશંકર ત્રિવેદી જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ગામમાં. તેઓ હાસ્ય કલાકાર અને હાસ્ય લેખક છે. એમની જે અન્ય રચનાઓ છે એમાં 7 સફળ એકાંકી, માણસ તમ એકાંકી સંગ્રહ તથા રમૂજની રેલગાડી અને ગુમ્મત ગુલાલ, હાસ્યની હોસ્પિટલ જેવા પુસ્તકો છે. હવે આ પાઠ ફાટેલી નોટમાં લેખકે હાસ્ય નિષ્પન્ન કરવાના ઉદ્દેશથી ફક્ત 5 રૂપિયાની ફાટેલી નોટ અને એને બતાવવાના વિવિધ પ્રયાસોની હાસ્યભર શૈલીમાં રજૂઆત કરેલી છે. રિક્ષા ચાલકે આપેલી ફાટેલી નોટ વિવિધ વ્યક્તિઓ પાસે બતાવવાના નિષ્ફળ પ્રયાસોનો દર્શનાત્મક ચિત્ર અહીં આપવામાં આવ્યો છે. લેખક અંતે એક ભિક્ષુક શબ્દ ન થાય છે, ભિખારી ભિક્ષુકને આ ફાટેલી નોટ પધરાવી જે મુક્તિ એટલે હાશકારો, આપણે કોઈક વસ્તુમાંથી અથવા તો કોઈ પ્રકારનું ટેન્શન હોય અને એ ટેન્શન દૂર થઈ જાય ત્યારે એ વસ્તુમાંથી આપણે જે આનંદ અનુભવીએ છીએ, જે હાશકારો થાય છે એ મુક્તિનો આનંદ કહેવામાં આવે, એટલે કે મુક્તિનો અનુભવ કરે છે. અહીંયા પણ લેખક જે પેલી 5 રૂપિયાની ફાટેલી નોટ હાથમાં આવી હતી એ લેખક માટે કેવો માથાનો દુખાવો બની જાય છે. એને ગમે ત્યાં હટાવવાની કોશિશ કરે, ગમે એને આપવાની કોશિશ કરે પરંતુ ફરી અને પાછી લેખક પાસે આવી જાય, કોઈ જ એને સ્વીકારવા તૈયાર થતું નથી. પાઠ જોઈએ અંદર શું કહે છે લેખક, કે ઓખાથી આવતો અને મુંબઈ જતો સૌરાષ્ટ્ર મેલ સુરેન્દ્રનગરથી રાત્રે 7:45 વાગે ઉપડે છે. આ તમારે વિદ્યાર્થી મિત્રો એમસીક્યુ એટલે વિકલ્પ અને પ્રશ્નોમાં પૂછાય છે કે કોઈ ટ્રેન સુરેન્દ્રનગરથી કેટલા વાગે ઉપડે છે, ક્યાંથી ક્યાં જાય છે. ઓખા સ્થળ છે સૌરાષ્ટ્રનું, કે ઓખાથી ઉપડે છે, ક્યાં જાય છે, મુંબઈ જાય છે. ગાડીનું નામ શું છે, સૌરાષ્ટ્ર મેલ. રાત્રે 7:45 વાગે કયા સ્ટેશનેથી પસાર થાય છે અથવા તો ઉપડે છે, સુરેન્દ્રનગરના. આ ટ્રેનમાં મુંબઈ જવા માટે હું રિક્ષામાં બેસી અને રવાના થયો. આપણને એટલો તો ખ્યાલ આવી ગયો કે લેખકને આ સૌરાષ્ટ્ર મેલમાં જવાનું છે. બરાબર છે, ક્યાં જવાનું છે એ નથી બતાવ્યું પણ લેખક ક્યાંથી બેસે છે, સુરેન્દ્રનગરથી. એટલે મુંબઈ જવા માટે બરાબર આપેલું છે કે મુંબઈ જવા માટે એટલે કે છેલ્લા સ્ટેશને જવું છે. રસ્તામાં આવતું ફાટક બંધ હોવાથી સ્ટેશન પહોંચ્યું ત્યારે ગાડી આવી ગઈ હતી. કે લેખકને રિક્ષામાં બેસી અને રેલવે સ્ટેશન પહોંચે છે સુરેન્દ્રનગરથી, પરંતુ રસ્તામાં ફાટક બંધ હોવાથી સ્ટેશન પહોંચે છે
ત્યારે ગાડી આવી ગઈ હોય છે. મારો અનુભવ છે કે મારે જે દિવસે બહારગામ જવાનું હોય ત્યારે ટ્રેન સમયસર આવી જતી હોય છે. બાકી આપણે ભારતના રેલવે તંત્ર વિશે જાણીએ છીએ કે રેલવે સ્ટેશન પર આપણે જાઓ ત્યારે મોટાભાગની ગાડીઓ લેટ આવતી હોય છે અથવા તો સમયમાં ફેરફારને આધીન હોય છે. લેખક આપણને શું અહીંયા કહે છે કે મારું નસીબ એવું છે કે મારે જ્યારે બહારગામ જવાનું હોય ત્યારે રેલવે સ્ટેશન ઉપર ગાડી સમયસર આવી જ ગઈ હોય. વળી જે દિવસે ખિસ્સામાં ટિકિટ ન હોય ત્યારે ચેકિંગવાળા અવશ્ય આવતા હોય છે. ચેકિંગ એટલે તપાસ. લેખક કોઈ એવું કરતું ના હોય પણ લેખક અહીં હાસ્ય નિષ્કર્ષ કરે છે કે તમે રેલવે મુસાફરી કરી હોય તો અમુક સ્ટેશન જાય એટલે ટિકિટ ચેકર ટીસી આવે છે બરાબર, અને દરેક જણ જે કોચમાં બેઠા હોય દરેકની ટિકિટ ચેક કરે છે. લેખક શું કહે છે કે જ્યારે મારા ખિસ્સામાં ટિકિટ ના હોય ત્યારે જ પહેલો ટિકિટ ચેકર આવે છે. એટલે શું થાય, દંડ થાય. પછી શું કહે છે કે મેં રિક્ષા ચાલકને ઉતાવળથી 20ની નોટ આપી હતી. હવે પેલી 5 રૂપિયાની નોટ લેખક પાસે કેવી રીતે આવી એ જણાવે છે કે રિક્ષામાં રેલવે સ્ટેશન ઉતર્યા ત્યારે ભાડા પેટે કેટલા રૂપિયા નોટ આપી લેખકે? 20 રૂપિયાની. અને ગભરાયેલા અવાજે 5 રૂપિયા ઝડપથી પાછા આપવા જણાવ્યું. 15 રૂપિયા ભાડો થયો હશે એટલે 5 રૂપિયા મને પાછા આપી દે એવું રિક્ષાવાળાને કહે છે. રિક્ષા ચાલકે આ મને ધંધો થયેલો જાણી લાગ જોઈને સોકી મારી. ધંધો એટલે ઉતાવળો અને સોકી મારવી ધારેલું કામ પાર પાડવું બરાબર. એટલે કે આ સાહેબ 5 રૂપિયા કેવા હું આપું છું એ જોવાના નથી અને એમ કરી અને જટ પેલી ફાટેલી નોટ લેખકને આપી દઈશ. લાગ જોઈને સોકી મારી એની પાસે લાંબા સમયથી હશે એવી 5 રૂપિયાની ફાટેલી નોટ મને પધરાવી દીધી. અહીંથી વાર્તા આપણી શરૂ થાય છે કે લેખક પાસે ફાટેલી નોટ કેવી રીતે આવી. મેં નોટ સામે જોયા વગર જ માત્ર ગાડી સામે જોઈને ચાલુ ટ્રેને મારા ડબ્બામાં ઉછેર પ્રવેશ કર્યો કે જટ ગાડી ઉપડી જાય એ પહેલાં લેખક કહે છે હું ચડી ગયો. મારા નામથી આરક્ષિત બર્થ ઉપર હું બેઠો બરાબર છે. આરક્ષિત એટલે અનામત અને બર્થ એટલે રેલવેના ડબ્બામાં સુવાની જગ્યા. તમે મુસાફરી કરી હોય તારા મમ્મી પપ્પા જોડે તો સીટ ઉપર તથા ઉપરના જે સીટ બેસાડી હોય એની ઉપર બીજી 2 સીટો હોય છે બરાબર છે, કે રાત્રે તમે આ માળી કરી દો તો એમાં સૂઈ શકાય છે એને બર્થ કહેવામાં આવે. અને આ રક્ષી એટલે પહેલેથી જે રિઝર્વેશન આપણે કરાવી લઈએ છીએ તે. પછી મેં હાથમાં રહેલી નોટ સામે જોયું. આપણે એવું જ કરીએ ને ઉતાવળમાં જટ ચડી જઈએ, બસમાં ચડવાનું હોય સીટ ઉપર જગ્યા મળે પછી જ વસ્તુ જે હાથમાં હોય એને જોવાનો સમય મળે. તો મેં નોટ સામે જોયું તો મારા ચહેરા ઉપર ગાડી પડી ગયાનો આનંદ હતો તેના સ્થાને ફાટેલી નોટ આવી ગયાનો આઘાત છવાઈ ગયો. હવે લેખકને ખ્યાલ આવ્યો કે નોટ તો ફાટેલી છે. માથા ભારે ભાડું પટકાઈ ગયા પછી ભાડું એટલે ભાડવા જે ચિંતા મકાન માલિકને થાય અથવા કોઈ પણ જાતની લાયકાત વગરનો પુત્ર ઉંમર લાયક થાય પછી જે ચિંતા પિતાને થાય તેવા પ્રકારની ચિંતા મને થવા લાગી અને હું વહેલામાં વહેલી તકે ફાટેલી નોટ વટાવી નાખવાની વેતરણમાં પડ્યો. વેતરણમાં પડ્યો એટલે વસ્તુનો નિકાલ કરવાની શોધખોળ આદરવી. લેખક શું કહે છે કે એવો મકાન માલિક અને એવો ભાડવા ભટકાઈ જાય કે ભાડું આપતો જ ના હોય તો મકાન માલિકને કેવું ટેન્શન થાય. જેનો પુત્ર ઉંમર લાયક થઈ ગયો હોય
કશું બળ્યો ન હોય, કશું જ કમાતું ના હોય, તારા પિતાને કેવું ટેન્શન થાય કે આ કરશે શું, આખી જિંદગી મારે જ આને ખવડાવવાનું, એવું ટેન્શન થાય ને, એવું જ ટેન્શન કોને કહ્યું? લેખકને, જગદીશ ત્રિવેદીને, કે હવે આ મારે ચલાવવી ક્યાં? 5 રૂપિયાની ફાટેલી નોટ. શું કહે છે લેખક? કે લખતર સ્ટેશનથી બુટ પોલિશવાળો મારા ડબ્બામાં ચડ્યો. હવે કાર્યક્રમ શરૂ, કે આ નોટ કોને પધરાવી? પહેલાં ક્યાં ટ્રાય કરે છે? લખતર, લખતર સ્ટેશનનું નામ છે. બુટ પોલિશવાળો આવે છે. એકવાર અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ અબ્રાહમ લિંકન પોતાના બુટને જાતે પોલિશ કરતા હતા. આ જોઈને તેમના સેક્રેટરીએ પૂછ્યું, તમને તમારા બુટને પોલિશ કરો છો શા માટે? ત્યારે રઘુજી સભાના લિંકન બોલ્યા કે તમે બીજાના બુટને પોલિશ કરો છો? હું લિંકન જેટલો મહાન નથી, છતાં મારા બુટને જાતે પોલિશ કરું છું. હજુ કલાક પહેલાં બુટ પોલિશ કર્યા, છતાં ફરીથી આપ્યા. બુટ સાથે સૂચના આપી, મોઢું દેખાય તેવા ચકચકિત થવા જોઈએ. પોલિશવાળાએ કહ્યું, સાહેબ, તમારા મોઢામાં ખાસ કશું જોવા જેવું તો નથી, છતાં પણ મોઢું જોવું હોય તો રેલવે ઘણા અરીસા નાખ્યા છે. લેખક આપણને આશય નિષ્પન્ન કરે છે કે તમારા મોઢામાં એવું કશું છે નહીં જોવા જેવું, છતાં મોઢું જોવાનો શોખ હોય તો અરીસામાં જોઈએ તો બૂટમાં મોઢું દેખાશે નહીં. તમે કહો તો પોલિશ કરો. મારે તો ફાટેલી નોટ ઓટાવી હતી એટલે હું ગમ ખાઈ ગયો, એટલે પહેલાં કશું બોલતા નથી. એ પોલિશ કરી રહ્યો એટલે મેં પેલી ખાસ નોટ આપી. ખાસ કેમ? 5 રૂપિયા નોટ કેવી છે? ફાટેલી, બરાબર. એટલે લેખકને એ ચલાવી છે. એણે નોટ હાથમાં લઈ તરત પાછી આપતા કહું, સાહેબ, આ નોટ તો ફાટેલી છે, બીજી આપો. મારું હૃદય ધબકારો ચૂકી ગયું અને મારે 5નો સિક્કો આપવો પડ્યો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે 5ની નોટ છે એ ચલાવવા માટે લેખક કેટલા બધા પૈસા વાપરી કાઢે છે. એટલે પહેલો કોને આપી? બુટ પોલિશવાળાને. હવે કોને આપે છે? કે મારા માટે દુકાળમાં અધિક માસ જેવું થયું. દુકાળમાં અધિક માસ એટલે ખરાબ વખતમાં પાછો બીજા ખરાબ સમયનો વધારો થવો. કેમ? 5 રૂપિયા નોટ તો ચાલી નહીં અને વધારાનો 5નો સિક્કો ગયો. વિરામકાળથી ચણાની દાળવાળો પ્રગટ થયો. હું કાયમ ઘેરથી જમીને નીકળું પછી મુંબઈ સુધી કશું જ ખાતો નથી, છતાં 10 રૂપિયાની દાળનો ઓર્ડર આપ્યો. એણે દાળમાં ડુંગળી, ટમેટા, કોથમીર, મસાલો, લીંબુનો રસ વગેરે નાખી અને છાપાની પસ્તીમાં મને આપી, સાથે પૂઠાની ચમચી પણ આપી. મેં ખિસ્સામાંથી એક નવી 5ની નોટ કાઢી. ત્યારબાદ ત્યાં ફાટેલી 5ની નોટ મૂકી અને 10 રૂપિયા આપી. દાળવાળાએ લીંબુનો રસ અને મસાલાવાળા હાથે નવી નોટ ખિસ્સામાં મૂકી અને ફાટેલી નોટને બંને બાજુ ફેરવી અને પાછી આપતા બોલ્યો, બોસ, બીજી નોટ આપો. મેં કહ્યું, કેમ ભાઈ, આ નોટ શું સાચી નથી, શું ખોટી છે, નહીં ચાલે? એણે કહ્યું, સાચી છે પણ સાજી નથી, ફાટેલી છે. મેં લીધી ત્યારે ફાટેલી જ હતી. મેં નિરર્થક દલીલ કરી. તમારે ન લેવી જોઈએ ને, ધંધાનો ટાઈમ ખરાબ કરો, માં બીજી નોટ આપો, એણે ખીજાઈને કહ્યું. અંતે મારે બીજી નોટ આપવી પડી. ગાડી આગળ વધતી જતી હતી તેમ મારી ચિંતા પણ વધતી જતી હતી. બરાબર, પહેલો ટ્રાય ક્યાં કર્યો? બુટ પોલિશવાળા પાસે. અને બીજો વિરામકાળમાં ચણાની દાળવાળો આવ્યો, એને પધરાવવાની, ચલાવવાની કોશિશ કરી પરંતુ ચાલી નહીં. બરાબર, હવે ત્રીજી વખતનો પ્રયત્ન લેખક ક્યાં કરે છે? હવે આવતા પીરિયડમાં આપણે જોવાનું રહેશે. બરાબર, ત્યાં સુધી આના જે શબ્દાર્થ અહીંયા લખેલા છે વર્કશીટમાં તમને આપું છું, તેમજ વ્યાકરણ વર્કશીટમાં આવશે, તમારી નોટમાં ઉતારી લેજો. જય સ્વામિનારાયણ.